ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અને આગળના વિડીયોમાં આપણે ગુણાકાર વિશે શીખી ગયા, બરાબર ને? તમે સમજી ગયા? ઓકે, તો હવે આપણે આજે જોઈશું ભાગાકાર વિશે. તો ચાલો આજનું આપણું શિક્ષણ કાર્ય શરૂ કરીએ. તો આજનો આપણો ભાગાકારનો પહેલો દાખલો લઈએ. તો આપણો આજનો પહેલો દાખલો છે 72 ભાગ્યા 4. હવે આપણે 4 ના ઘડિયાળની ક્યાં સુધી જરૂર પડશે? જ્યાં સુધી 7 કરતા નાની સંખ્યા ન મળે. તો ચાલો આપણે સૌથી પહેલા 4 નો ઘડિયો જોઈ લઈએ. તો 4 × 0 = 0, 4 × 1 = 4, એટલે કે 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 4 = 12, બરાબર? આટલે સુધી રાખીએ, પછી આગળ જરૂર પડશે તો આગળ લખીશું, બરાબર? હવે અહીંયા સુધી આપણે 4 નો ઘડિયો બોલીએ, જ્યાં ત્યાં સુધી બોલવાનો કે જ્યાં કર સુધી આપણને 7 કરતા નાની સંખ્યા મળે નહીં. તો હવે જુઓ, 4 × 0 = 0, 4 × 1 = 4, 4 × 2 = 8. હવે 7 કરતા 8 તો વધી ગયા, એટલે આપણે શું લઈશું? 4 × 4, એટલે 4 × 4. હવે અહીંયા આગળ આપણે મૂકીશું બાદબાકીનું ચિહ્ન, કારણ કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરવાની છે. હવે મને એમ કહો કે 7 માંથી 4 જાય તો કેટલા બચે? આ છે 5 અને આ 2 = 7, બરાબર? એમાંથી આપણે કેટલા માઇનસ કરવાના છે? 4, એટલે 1, 2, 3 અને 4, કેટલા બચ્યા? 3, બરાબર? તો અહીંયા આપણો કેટલો જવાબ આવશે? 3. હવે બાજુમાં રહેલી સંખ્યાને આપણે શું કરશું? નીચે ઉતારીશું, એટલે કેટલા થયા? 32. કેટલા થયા? 32. હવે 4 × 1 નો ઘડિયો ત્યાં સુધી બોલો કે જ્યાં સુધી 32 કરતા નાની સંખ્યા નહીં મળે, અથવા તો જે સંખ્યા આપી છે તે સંખ્યા નહીં મળે. તો હવે 4 × 4 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24, 4 × 7 = 28, 4 × 8 = 32. તો જુઓ, 4 × 8 = 32, આપણને કેટલા જોઈએ છે? 32, એટલે 4 × 8 = 32. આગળ માઇનસ, 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0. હવે આગળ જોઈએ આપણે. હવે આપણને જે આ 0 મળ્યા તેને આપણે શું કહીશું? શેષ કહીશું, બરાબર? આ જે આપણને મળ્યું છે એ શું મળ્યું છે? ભાગફળ. આ જે 72 છે એ શું છે? ભાજ્ય છે, અને 4 એ ભાજક છે, બરાબર? એટલે શેષ 0, 72 ભાજ્ય, 18 ભાગફળ અને 4 એ ભાજક. હવે બીજો દાખલો જોઈએ આપણે. બીજો દાખલો છે 90 ભાગ્યા 6. હવે 6 × 1 નો ઘડિયો લખીશું આપણે. 6 × 0 = 0, 6 × 1 = 6, 6 × 2 = 12, 6 × 3 = 18, 6 × 4 = 24. આપણે અત્યારે અહીંયા સુધી રાખીશું, પછી જોઈશે તો આગળ વધારીશું. ચાલો હવે 6 નો ઘડિયો ત્યાં સુધી બોલો જ્યાં સુધી આપણને 9 કરતા નાની સંખ્યા મળે નહીં. હવે 6 × 0 = 0, 6 × 1 = 6, અને 6 × 2 = 12. 12 તો વધી ગયા, એટલે આપણે શું લઈશું? 6 × 1 = 6 અને માઇનસનું ચિહ્ન. હવે 9 માંથી 6 બાદ કરો. તો 9 માંથી 6 બાદ થશે તો કેટલા રહેશે? 3. હવે ઉપરથી સંખ્યા નીચે ઉતારો, એટલે કેટલા ઉતરા? 0.
તો કઈ સંખ્યા બની 30. તો અહીંયા ગાડી આગળ વધારીશું આપણે, 6 6 24, 6 5 30 બરાબર. તો મળી ગઈ આપણને 30, એટલે 6 5 30. આગળ માઇનસ નું ચિહ્ન, 0 માંથી 0 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0. જેથી મિત્રો હવે 3 સંખ્યા વડે ભાગાકાર જોઈએ, એટલે કે 3 સંખ્યાનો ભાગાકાર. તો આપણી પહેલી સંખ્યા આપણે લઈશું 520/4 બરાબર. હવે 4 એકાનો ગણ્યો ત્યાં સુધી, બોલો કે જ્યાં સુધી 5 કરતા નાની સંખ્યા નહીં મળે, એટલે કે 4 એકા 4, 5 માંથી 4 બાદ કરીશું, એટલે 5 માંથી 4 જશે તો કેટલા બચશે, 1 બચશે. પછી એની બાજુ વાળી સંખ્યા આપણે નીચે ઉતારીએ, એટલે કેટલા આવ્યા, 2, એટલે કઈ સંખ્યા બની, 12. હવે 4 ના ઘડિયામાં 12 આવે છે એ આપણને ખબર છે, બરાબર ને, એટલે કે 4 4 12, બાદ બાકીનું ચિહ્ન, 2 માંથી 2 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. હજુ એક સંખ્યા બચી, કેટલા છે, 0. તો આપને ખબર છે ને કે 4 × 0 = 0, તો 4 × 0 = 0, એટલે 0 માંથી 0 જશે તો 0. આવી ગયો જવાબ આપણો. હવે બીજો દાખલો જોઈએ આપણે, 605/5 બરાબર. હવે 5 એકાનો ગણ્યો બોલીશું, 5 એકુ 5, હવે બાદ બાકીનું ચિહ્ન, 6 માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 0. હવે 5 નું ગણ્યો ત્યાં સુધી, બોલો કે જ્યાં સુધી 10 નહીં આવે, બરાબર. 5 એકા 5 5 2 10, એટલે 5 2 10. આગળ બાદ બાકીનું ચિહ્ન, 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. હવે ઉપરથી ઉતાર્યા 5, એટલે કે 5 એકા 5 5 માંથી 5 જાય તો 0, અને બાદ બાકીનું ચિહ્ન. ફરી ગઈ સમજ. હવે બીજો દાખલો જોઈએ, 950/19. હવે 19 નું ગણ્યો તો મને નથી આવડતો, હવે હું શું કરીશ, મને ગણ્યો આવડતો નથી બરાબર, તો હવે હું શું કરીશ, પણ હું જવાની જરૂર નથી, આપણે શું કરીશું, 19 નો ઘડિયો લખી લઈએ બરાબર. જોઈએ આપણે, 19 × 0 = 0, 19 × 1 = 19. આ બે વસ્તુ તો આપણને આવડે જ છે બરાબર. હવે 19 નો કેટલા થાય, મને આવડતા નથી. તો આવી જ્યારે સિચ્યુએશન હોય ત્યારે તમારે શું કરવાનું ખબર છે, કે જે આ 19 છે એને બધી સંખ્યા વડે ગુણી કરવાની, એટલે કે પહેલા 19 ને 2 સાથે ગુણો, 19 ને 3 સાથે ગુણો, આ રીતે ગુણી કરવાના, એટલે કે 9, આપણને 2 એકાનો ઘડ્યો તો આવડે જ છે બરાબર, એટલે કે 2 9 18, 18 9 8 વધી પડી 1, 2 એકા 2 અને 1 3, એટલે 38. તો આપણને મળી ગયા 19 2 38. હવે 19 40 જોઈએ, 19 × 3, તો હવે આપણે 19 × 3 જોઈએ તો 9 40 27, 27 નો 7 વધી પડી 2, 3 એકા 3 4 અને 5 કેટલા આવ્યા, 57. તો અહીંયા આપણે લખીશું 57. હવે 19 × 4, તો આપણે ગણી લઈએ, 19 × 4, 9 6 36, 36 નો 6 વધી પડી 3,
चार एक चार पांच छ ने सात कितना आवी गया छोटेर तो ओगनीस चौक कितना आया छोटेर हवे ओगनीस गुणिया पांच नौ पचा पिस्तालीस पिस्तालीस नो पांच वद्दी पड़ी चार पांच एका पांच अने चार नौ कितना आया पंचानु लेके ओगनीस पंचा पंचानु परिगे मित्रों के जारे पण આવી મોટી સંખ્યા વડે ગુણાકાર હોય ધારો કે 36 હોય કે 45 હોય જ્યારે પણ મોટી સંખ્યા વડે ભાગાકાર કરવાનો આવે અને આપણે ઘડિયો નહીં આવડતો હોય તો આપણે 2 થી અથવા તો 1 થી 9 સંખ્યા સાથે તેનો ગુણાકાર કરી લેવાનો અને આ રીતે ઘડિયો બનાવવાનો અને ત્યાર પછી ગણતરી શરૂ કરવાની આપણે આપણો ભાગાકાર જોઈએ હવે મિત્રો જુઓ અહીંયા ગાડી 19 આપેલા છે અને અહીંયા 9 છે તો 9 કરતા તો 19 મોટા થઈ ગયા એટલે ભાગ ચાલે નહીં એટલે આપણે અહીંયા શું કરીશું બે સંખ્યા લઈશું કેટલી સંખ્યા લઈશું બે સંખ્યા લઈશું એટલે કયા કેટલા થયા 95 તો હવે 19 ના ઘડિયામાં ત્યાં સુધી જુઓ કે 95 કરતા નાની સંખ્યા ના મળે કે પછી 95 મળે તો હવે આપણે જોયું કે 19 50 95 એટલે આપણે અહીંયા શું લખીશું 19 50 95 આગળ બાદ બાકીનું ચિહ્ન 5 માંથી 5 જાય તો 0 અને 9 માંથી 9 જાય તો 0 હવે આપણે અહીંયા ઉટાડ્યા 0 તો હવે 19 ગુણ્યા 0 બરાબર 0 આપેલા છે એટલે 19 ગુણ્યા 0 બરાબર 0 બાદ બાકીનું ચિહ્ન 0 માંથી 0 જાય તો 0 બરાબર હવે મિત્રો જ્યારે પણ મોટી સંખ્યા વડે ભાગાકાર કરવાનો આવે ત્યારે આપણે આ રીતે એક એક સંખ્યા વડે તેને ગુણી કાઢવાની અને આ રીતે આપણો ગુણાકાર તૈયાર કરી દેવાનો આપણો ઘડિયો બનાવી દેવાનો એટલે ગમે તેટલી મોટી રકમ આપેલી હોય તો પણ આપણે ભાગાકાર કરવામાં અટકાયે નહીં આગળ દાખલો જોઈએ આપણે છઠ્ઠો 564 ભાગ્યા 12 હવે મિત્રો 12 એકાનો ઘડિયો તો આપણને આવડે છે એટલે આપણે બાજુમાં લખવાની જરૂર નથી ચાલો જોઈએ 12 એકાનો ઘડિયો ક્યાં સુધી બોલો જ્યાં સુધી 56 કરતા નાની સંખ્યા નહીં મળે 12 એકા 12 12 2 24 12 તાલી 36 12 ચોક 48 12 પચામ 60 હવે 12 પચામ 60 તો 56 કરતા વધી ગયા એટલે આપણે શું લખશું 12 ચોક 48 બાદ બાકીનું ચિહ્ન હવે જુઓ 6 માંથી 8 જાય નહીં જાય આપણે આગળ વિડિયોમાં શીખી ગયા શું કરવાનું જ્યારે બાદ બાકી નહીં થાય ત્યારે 10 કો લેવાનું બરાબર એટલે અહીંયા ગાડી આપણે 10 કો લઈએ તો બાજુવાળા પાસેથી એક ઘટાડી દેવાનું એટલે 5 માંથી એક ઘટી જાય તો 4 અને અહીંયા 10 કો લઈએ એટલે કેટલા થશે 16 એટલે 16 માંથી 8 બાદ કરો તો કેટલા આવશે 16 માંથી 8 બાદ કરો જોઈએ તમારી નોટબુકમાં કેટલા આવશે મને ગણતરી કરીને જવાબ આપો થઈ ગયો બરાબર તો કેટલા આવશે 16 માંથી 8 જાય તો 8 અને 4 માંથી 4 જાય તો 0 હવે આપણે બાજુની સંખ્યા એટલે કે 4 ને નીચે ઉતારીશું હવે 12 એકાનો ઘડિયો ત્યાં સુધી બોલો કે 84 કરતા નાની સંખ્યા મળે કે પછી 84 મળે તો 12 એકા 12 12 2 24 12 તાલી 36 12 6 48 12 પચામ 60 12 છંગ 72 12 સતામ 84 તો 12 સતામ 84 4 માંથી 4 જાય તો 0 8 માંથી 8 જાય તો 0 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ SW તમારે તમારી નોટબુકમાં કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આશા છે કે આજના ભાગાકારના દાખલામાં તમને સમજ પડી જ ગઈ હશે બરાબર તો
આવતા વિડિયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.